રાજવીવેડા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ખેડૂત વિધેયક બિલનો મશાળ સળગાવી વિરોધ કરી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। રાજવીવેડા ખાતેના સફેદ ટાવર પાસે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મશાળ રેલી કાઢી ખેડૂત વિરોધી બિલને પાછું ખેંચવાની માંગણી કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિકુંજભાઈ પટેલ તથા નર્મદા યુથ કોંગ્રેસના પ્રમુખ વાસુદેવ વસાવા તથા નાંદોલના વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અજયભાઈ વસાવા સહિતના હોદ્દેદારો જોડાયા હતા। ભાજપ સરકારે બરબાદ કર્યા તમામ ક્ષેત્ર, હવે કૃષિ ક્ષેત્ર, તો કૃષિ ક્ષેત્રમાં જે ખેડૂત વિરોધી બિલ સરકારે તાનાશાહી ચલાવીને બિલ ખેડૂતોને નુકસાન જાય એવું બિલ પાસ કર્યું છે, અને આવનારા સમયમાં જો આ બિલ રદ ન થાય તો ખેડૂત પાયમાલ થઈ જશે, અને તેના વિરોધમાં અમે આજરોજ નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સફેદ ટાવર પાસે મશાલ સળગાવીને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે। પીપળા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એવું હતું કે ભાજપ સરકાર દ્વારા સત્તાના જોરે કેન્દ્ર સરકારમાં તથા રાજ્ય સરકારમાં તથા રાષ્ટ્રપતિમાં પણ એમને ખેડૂત વિરોધી બિલ પાસ કર્યું છે, જે ખેડૂતોના હાથના કાંડા કાપી લીધા બરાબર છે, અને આજે ખેડૂતોના હાથના કાંડા કાપી લેતા હોય તો એ દેશના કાંડા કાપી લીધા બરાબર ગણાય છે। આજે નોટબંધીમાં ફેલ, જીએસટીમાં ફેલ, પછી લોકડાઉનમાં ફેલ છે, તો આ બિલમાં પણ એ લોકો ફેલ છે। એમને આર્થિક તંત્રમાં કોઈ જ્ઞાન છે નથી આ ભાજપ સરકારને, જેથી અમે એમને વિનંતી કરીએ છીએ કે આ બિલ તમે પાછું ખેંચો અને ખેડૂતોને આત્મહત્યા કરતાં બચાવો, આ જ અમે અમારી માંગ છે। આજે અમે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મશાળ રેલી કાઢીને એક આયોજન રાખ્યું હતું, જેમાં અમે મોદી સરકારનો વિરોધ પ્રદર્શન કર્યો હતો।